तो नमस्कार विद्यार्थी मित्रों, आप सौनु ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિ ઓ, એની અંદર આપણે ઘણો ખરો અભ્યાસ જોઈ લીધો છે। છેલ્લા લેક્ચરની અંદર મેં તમને નિદર્શન એટલે કે નમૂના એટલે કે સેમ્પલ લેવાની ત્રણ પદ્ધતિઓ વિશેની માહિતી આપી હતી। નિદર્શન લેવા માટેની મુખ્યત્વે ત્રણ પદ્ધતિ આપણા અભ્યાસક્રમની અંદર છે, એમાં પહેલી સરળ યાદચ્છિક, બીજી સ્તરિત યાદચ્છિક અને ત્રીજી પદિક યાદચ્છિક। આ ત્રણ રીતમાંથી બે રીત બોર્ડ દ્વારા કેન્સલ કરવામાં આવી છે, એટલે એનો આપણે અભ્યાસ કરવો જરૂરી નથી। એના ઉપરથી કદાચ જો એકાદ બે નાના દાખલા આવતા હોય તો એ દાખલા પણ ગણવા આપણી માટે અનિવાર્ય નથી। માત્ર ને માત્ર આપણે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, જે આપણી નિદર્શન પદ્ધતિમાં પહેલો પોઈન્ટ છે, પહેલી રીત છે, એનો જ માત્ર ને માત્ર અભ્યાસ કરવાનો છે। આ ચર્ચા આપણે છેલ્લા લેક્ચરની અંદર કરી દીધી હતી। તો નિદર્શન પદ્ધતિઓ પેજ નંબર 251 ઉપર આવી જાઓ। નિદર્શન પદ્ધતિઓ એમાં પહેલી સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, બીજી સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને ત્રીજી પદિક યાદચ્છિક નિદર્શન પદ્ધતિ। આમ મુખ્યત્વે સેમ્પલ એટલે કે નિદર્શ લેવા માટેની મુખ્યત્વે આ ત્રણ રીત છે, પણ આ સમયને આધીન આપણે બોર્ડે આ બે પદ્ધતિઓ કેન્સલ કરેલી છે। એનો અર્થ શું થયો? તો કે આપણે એક જ પદ્ધતિ ભણવાની છે। હા, હું એક વાક્યના સવાલ જવાબમાં હું તમને એવું પૂછી શકું કે ભાઈ નિદર્શન પદ્ધતિઓ કેટલી, તો તમારે લખવું પડે ત્રણ। હું એમ પૂછી શકું નિદર્શન પદ્ધતિઓ કઈ કઈ, તો તમારે આ ત્રણેયના નામ લખવા પડે કે ભાઈ સરળ, સ્તરિત અને પદિક યાદચ્છિક નિદર્શન પદ્ધતિ। પણ આ બે રીત વિશે હું તમને ઊંડાણપૂર્વક કાંઈ પૂછી શકું નહીં, કારણ કે હું એ પદ્ધતિઓ તમને ભણાવતો જ નથી। શું કામ? તો કે બોર્ડ દ્વારા એ પોઈન્ટ કેન્સલ કરવામાં આવ્યો। બીજું કે આ જે રીત છે અને આ જે ટોપિક છે એનો ભવિષ્યમાં 12મા ધોરણમાં કોઈ ઉપયોગ થતો નથી। જો એવું બનત કે ભવિષ્યની અંદર આ પદ્ધતિઓનો ઉપયોગ આવતો હોત અને ખાસ કરીને 12મા ધોરણની અંદર જે આપણું બોર્ડનું વર્ષ હોય એની અંદર જો આ બે પદ્ધતિઓનો ઉપયોગ આવતો હોત તો ચોક્કસપણે મારે તમને એ પદ્ધતિ ભણાવવાની થાત। પણ આ બે પદ્ધતિનો ઉપયોગ ભવિષ્યમાં ક્યારેય ક્યાંય થતો નથી, બરાબર નથી, 11મામાં ક્યાંય થતો નથી, 12મામાં ક્યાંય થતો। તેથી આપણે આ બોર્ડ દ્વારા જે પોઈન્ટ કેન્સલ કરવામાં આવ્યા છે એને આપણે પણ કેન્સલ કરી શકીએ એમ છીએ। પણ જો બોર્ડ દ્વારા કેન્સલ કરવામાં આવ્યા હોય અને ભવિષ્યમાં એનો ઉપયોગ થવાનો જ હોય, જેમ કે 11મા ધોરણની અંદર બીજા ચેપ્ટરની અંદર એનો ઉપયોગ થવાનો હોય અથવા તો 12મા ધોરણની અંદર કોઈ એનો ઉપયોગ થવાનો હોય, તો મારે તમને એ ચોક્કસપણે ભણાવવું પડત। પણ એવી કોઈ પરિસ્થિતિ છે નહીં, એટલે આ ચેપ્ટરની અંદર આ ટોપિક આપણે રદ કરી શકીએ એમ છીએ, બરાબર। પછી પાછું
સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ છે ને એની પછી પેટા બે રીત છે, એટલે મેં આ જગ્યા છોડી છે. જો તમે પેજ નંબર 251 જોવો તેમાં છે ને સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિની પછી બે પેટા રીત આપી છે. કઈ? તો કે એકનું નામ છે લોટરીની રીત, લોટરી, અને બીજું યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત. યાદચ્છિક સંખ્યાઓની કોષ્ટકની રીત. બરાબર. તો કંઈક આવી રીતે આપણને ચોપડીની અંદર બાબત આપી છે. ઇન શોર્ટ, આપણે આ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને એની જે આપણી જે પેટા બે પદ્ધતિઓ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. આ બે પદ્ધતિઓનો આપણે નિદર્શન માટેનો અભ્યાસ કરવાનો નથી. ઇન શોર્ટ, મોટી અને મુખ્ય પદ્ધતિ આ પહેલી પદ્ધતિ જ છે જે આપણે ભણવાની છે, જે આપણા અભ્યાસક્રમની અંદર પણ છે. બરાબર. એટલે એમ કહી શકાય કે મુખ્ય બાબત તો આપણા અભ્યાસક્રમમાં રાખી જ છે, થોડીક પેટા બાબતો આપણે અભ્યાસક્રમમાંથી કાઢીશ કે જેનો ઉલ્લેખ ભવિષ્યમાં ક્યારેય થતો નથી. ચાલો તો આવી જાઓ બધા પેજ નંબર 251 ઉપર. અને 251 નંબરના પેજ ઉપર આપણે સૌ પ્રથમ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ એટલે કે આ પ્રથમ રીત વિશે અમુક પ્રકારની માહિતી મેળવી લઈએ અને અર્થ આપણે મેળવી લઈએ. ચોપડીમાંથી વાંચું છું, જરાક ધ્યાન આપજો, સમજાવતો જાઉં છું. નિદર્શનના હેતુસર આ પદ્ધતિમાં સમષ્ટિને વિવિધ અવલોકનોના એક જ સમૂહ તરીકે લેવામાં આવે છે, જે નિદર્શનમાં બધા જ એકમોની પસંદગી નિરપેક્ષ રીતે થાય અને જેમાં સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શનમાં પસંદ થવાની સમાન તક આપવામાં આવે તેને સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કહેવાય છે. શું કહે છે? તો કે ભાઈ આપણે નમૂના લેવાના છે. શું કામ નમૂના લેવા છે? ભાઈ નમૂના લેવાની શું કામ જરૂરિયાત પડે છે? તો કે ભાઈ અમે આખે આખી સમષ્ટિનું અભ્યાસ કરી શકીએ એમ નથી, એની માટે અમારી પાસે સમય, શક્તિ અને ખર્ચ નથી. તો શું કરવું? તો કે સમષ્ટિ વિશે તમારે માહિતી જોવે જ છે, કારણ કે મારે સમષ્ટિના તમામ એકમોનું મારે અભ્યાસ તો કરવો જ છે. સમષ્ટિની માહિતી જોવે છે, સમષ્ટિના તમામ એકમો વિશેની માહિતી એકત્રિત કરવી છે, પણ સમષ્ટિના તમામ એકમોની સાથે મળીને હું તમામ એકમોને મળીને માહિતી એકત્રિત કરી શકું એટલો મારી પાસે સમય, શક્તિ અને ખર્ચ નથી. તો કે તમારે નિદર્શ લેવો પડશે. નિદર્શ લેવો પડશે તો નિદર્શ લેવા માટેની કઈ પદ્ધતિ છે? તો કે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. તો એનો આપણે અર્થ જાણી રહ્યા છીએ, બરાબર છે? તો આ પરિસ્થિતિની અંદર આ પદ્ધતિ એટલે કે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ શું કહેવા માંગે છે? તો કે સમષ્ટિના એકમોને તમામ એકમોને પસંદ થવા માટેની સમાન તકો ઉપલબ્ધ કરાવવી. સમષ્ટિના તમામ એકમોને માટે પસંદ થવા માટે સમાન તક ઉપલબ્ધ કરાવવી, એટલે એનો અર્થ શું થયો? કે સમષ્ટિના તમામ એકમોમાંથી નિદર્શ પસંદ કરવા માટે તમામ એકમોને સમાન તક આપવી, સમાન તક આપવી. તો એવું ન બની શકે કે માની લ્યો કે મારી સામે આ ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ બેઠેલા છે. અત્યારે આ ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ બેઠેલા છે, એમાં આ સાઈડ ગર્લ્સ બેઠેલી છે અને આ સાઈડ બોયઝ બેઠેલા છે, અને ટોટલ કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા છે? તો કે 50 વિદ્યાર્થી બેઠેલા છે. માની લો કે 25 ગર્લ્સ છે અને 25 બોયઝ છે, અને આ મારી સમષ્ટિ છે, મારી માટે આ સમષ્ટિ છે.
બરાબર, મારે આ ક્લાસ વિશે જ માત્ર ને માત્ર માહિતી એકત્રિત કરવી છે, બીજા ક્લાસની માહિતી મારે કંઈ એકત્રિત કરવી નથી. ઓકે, ડન, નક્કી થઈ ગયું. આ મારી માટે સમષ્ટિ છે, 50 વિદ્યાર્થી છે, એટલે આ સમષ્ટિની અંદર એકમોની સંખ્યા 50 છે, એને તમે સમષ્ટિનું કદ એ કહી શકો, 50, જેને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. ઓકે, ડન. હવે આમાંથી મારે 5 વ્યક્તિઓને પસંદ કરવા છે. આમાંથી મારે 5 વ્યક્તિઓને પસંદ કરવા છે. હવે હું આ ક્લાસની અંદર રોજ લેક્ચર લેવા આવું છું, એટલે મને તો તમારા બધાની બેઠક ક્યાં છે એ મને ખબર છે, બરાબર. હું તમને રોજ ભણાવવા આવું છું, એટલે કદાચ મારાથી જાણે અજાણે મારે 5 વ્યક્તિઓની જે પસંદગી કરવાની છે એ પસંદગીઓની અંદર કદાચ માની લો કે મારીથી પક્ષપાત કે પૂર્વગ્રહ આવી જાય, કારણ કે હું તમને બધાને આટલા સમયથી ભણાવું છું એટલે હું તમને ઓળખું છું. આને સમાન તકનો કહેવાય, કારણ કે મારું તો મંતવ્ય કેવું છે, કારણ કે હું તમને રોજ ભણાવવા આવું છું જેથી કરીને મારી અંદર ક્યારેક અને ક્યાંક થોડોક કદાચ પક્ષપાત રહી ગયો હોય અને પૂર્વગ્રહ રહી ગયો હોય, અને આ પક્ષપાત અને પૂર્વગ્રહથી વંચિત હું છું, એટલે જો હું 5 વ્યક્તિઓનું સેમ્પલ નિદર્શ કે નમૂનો પસંદ કરું, એટલે કે 5 વિદ્યાર્થીઓને પસંદ કરું, તો બની શકે કદાચ હું પક્ષપાતી વલણ ધરાવતો હોઉં, અને આ પક્ષપાતી વલણના કારણે તમામ વિદ્યાર્થીઓને પસંદ થવા માટેની સમાન તક હું આપી શકું એમ નથી. શું કામ? કારણ કે મારું માઇન્ડ જ પક્ષપાતી થઈ ગયું છે તમારી સાથે રહી રહીને. આવી પરિસ્થિતિની અંદર મારે પક્ષપાતી વલણ વગર 5 વ્યક્તિઓની પસંદગી કરવી છે, તો શું કરવું જોઈએ? ફોર એક્ઝામ્પલ વાત કરું છું, છૂટથી, કોઈ પણ જાતનું ચોપડીની અંદર વાંચીને નહીં, હું તમને ખાલી એક ઉદાહરણ દ્વારા આ રીત વિશે સમજાવવાનો પ્રયત્ન કરું છું. મારી પરિસ્થિતિ તમે સમજી ગયા કે હું તો રોજ આ ક્લાસની અંદર લેક્ચર લેવા આવું છું, હું તમારા ચહેરાથી જાણકાર છું, તમારી કરતૂતથી જાણકાર છું, મને ખબર છે કે આ બાજુ ગર્લ્સ બેસે છે, આ બાજુ બોયઝ બેસે છે, 25 બોયઝ છે, 25 ગર્લ્સ છે, ટોટલ 50નો ક્લાસ છે, કોની ક્યાં બેઠક છે મને ખબર છે. અને આ પરિસ્થિતિની અંદરથી 5 વિદ્યાર્થીઓને પસંદ કરવાના છે, તો હું એક કામ કરીશ, મારે આ વિદ્યાર્થીઓની જે પસંદગી કરવી છે ને એ કોઈ પણ જાતના પક્ષપાત કે પૂર્વગ્રહ વગર કરવી છે, તો હું શું કરીશ? તો કે કોઈ એવા અજાણ્યા ટીચરને બોલાવી લઈશ કે જે આ ક્લાસના વિદ્યાર્થીઓ કે આ ક્લાસના વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા વિશે કોઈ પણ ખ્યાલ ધરાવતા નથી, કોણ ક્યાં બેસે છે એનાથી એને કોઈ પ્રકારનો ખ્યાલ છે નહીં, એને એ પણ ખબર નથી કે 25 વિદ્યાર્થી ગર્લ્સ છે, 25 વિદ્યાર્થી બોયઝ છે, એ આ બાજુ બેસે છે કે એ આ બાજુ બેસે છે, એ પ્રકારનો કોઈ પણ જાતનો એ બીજા ટીચરને ખ્યાલ નથી, એને તમારા ચહેરા વ્યવસ્થિત રીતના જોયેલા નથી. તમારું એજ્યુકેશનની અંદર, તમારા અભ્યાસની અંદર તમે કેટલા હોશિયાર છો, નબળા છો કે મીડિયમ છે, એ બાબતની પણ ઓલા બીજા શિક્ષકને ખબર નથી, તો હું શું કરીશ? તો કે એ શિક્ષકને હું આ ક્લાસની અંદર આવ્યા વગર બારોબાર ક્યાંકથી હું એમ કહીશ કે તમે કામ કરો, 1 થી 50 રોલ નંબરની અંદર તમને મન પડે એવા 5 રોલ નંબર પસંદ કરી લ્યો. એ તો તમને જાણતા નથી, એને તમારો રોલ નંબર ખબર નથી, એ તમારા ચહેરા જોયા નથી, એને એ ખબર નથી કે 1 થી 25ની અંદર ગર્લ્સના રોલ નંબર છે કે 1 થી 25થી બોયઝના રોલ નંબર છે, એને એ ખબર નથી 26 થી 50 સુધી બોયઝના રોલ નંબર છે કે 26 થી 50 સુધી ગર્લ્સના રોલ નંબર છે, એને કાંઈ ખબર નથી. અને મારે 5 વ્યક્તિઓ કોઈ પણ જાતના પક્ષપાત પૂર્વગ્રહ વગર મારે પસંદ કરવાના છે, તો હું એ બીજા ટીચરને આ ક્લાસની અંદર એન્ટર થયા વગર હું એને ક્યાંક બારોબાર લોબીની અંદર મળી અને હું એને કહીશ કે તમે 1 થી 50 સુધીના રોલ નંબરમાંથી કોઈ પણ 5 રોલ નંબર પસંદ કરો.
તો એ મને લખીને આપશે, એ મને શિક્ષક લખીને આપશે કે કામ કરો. સાત રોલ નંબર લઈ લ્યો, 31 લઈ લ્યો, 19 લઈ લ્યો, પછી તો કે 45મો રોલ નંબર લઈ લ્યો, પછી તો કે છેલ્લે વૈધો તો કે કામ કરો 29મો રોલ નંબર લઈ લ્યો. જો આ લઈ લીધા ઓલા બીજા શિક્ષકે, હો મેં નહીં. તો આવી રીતે જે નિદર્શની પસંદગી થાય ને, બરાબર, આવી રીતે એટલે કેવી રીતે? તો કે કોઈ પણ જાતના પક્ષપાત કે પૂર્વગ્રહ વગર. અને બીજું સૌથી અગત્યની બાબત, અને અગત્યનો શબ્દ એણે શું કીધો છે ખબર, ચોપડીની અંદર, કે સમષ્ટિના તમામ એકમોને પસંદ થવા માટેની સમાન તક મળવી જોઈએ. સમાન તક એટલે પક્ષપાત કે પૂર્વગ્રહ રાખ્યા વગર પસંદગી થાય ને, એને સમાન તક મળી કહેવાય. ખ્યાલ આવે? કોઈ પણ વિદ્યાર્થી વિશે કોઈ પણ માનસિક પૂર્વગ્રહ કે પક્ષપાત રાખ્યા વગર તમે વિદ્યાર્થીઓની એટલે કે આપણા નિદર્શોની પસંદગી કરો ને, એને કહેવામાં આવે શું? તો કે ભાઈ, સમષ્ટિના એકમોની એવી રીતે પસંદગી થવી જોઈએ કે જેની અંદર તમામ એકમોને પસંદ થવાની સમાન તક મળે. તો જે અજાણ્યા ટીચર છે, એણે મને જે આ નંબર લખાવ્યા હોય એ તમને જાણતા નથી, એણે તમારા ચહેરા જોયા નથી, તમારા બેઠક ક્રમ વિશેને ખ્યાલ નથી, એને તમારા રોલ નંબર વિશે ખ્યાલ નથી, અને આવી પરિસ્થિતિની અંદર એ પાંચ વ્યક્તિને પસંદગી કરવાનું હું એ સરને કહું અને એ પાંચ રોલ નંબર મને લખીને આપે તમને જોયા જાણ્યા વગરના, તો આ રીતે જો હું નિદર્શ પસંદ કરું તો એ પક્ષપાત વગરનો, પૂર્વગ્રહ વગરનો, અને તમામે તમામ પચાસે પચાસ વિદ્યાર્થીઓની પસંદગી થવાની સમાન તક ઊભી કરીને પછી મેં પાંચ વ્યક્તિઓને એટલે કે પાંચ વિદ્યાર્થીઓને પસંદ કર્યા છે. આને કહેવાય સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો અર્થ, કે જેની અંદર સમષ્ટિના તમામ એકમોને પસંદગી થવા માટેની સમાન તકો ઉપલબ્ધ થાય. એમાં એ બોયઝ છે કે ગર્લ્સ છે, કે હોશિયાર છે કે ઠોઠ છે, કે નબળો વિદ્યાર્થી છે, કે પછી હાઇટમાં ઊંચો છે કે નીચો છે, ગોરો છે કે ઘઉંવર્ણનો છે, એની કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવે નહીં. કોઈ પણ જાતનું પક્ષપાત કે પૂર્વગ્રહ રાખ્યા વગર જે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવામાં આવે, અને આ પક્ષપાત કે પૂર્વગ્રહ વગર તમે આ પદ્ધતિ આ નિદર્શોને પસંદ કરો, એને સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો અર્થ કહેવામાં આવે છે. એટલે સેમ્પલ પસંદ કરતી વખતે તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ જાતના પક્ષપાત કે પૂર્વગ્રહ વગર સમષ્ટિના તમામ એકમોને પસંદગી થવા માટેની સમાન તકો ઉપલબ્ધ કરાવી, અને પછી તમારે નિદર્શ પસંદ કરવાનો થાય, અને એવી રીતે તમે નિદર્શ પસંદ કરો, એને સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો અર્થ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ટૂંકમાં પક્ષપાત કે પૂર્વગ્રહ વગરના વલણથી તમે નિદર્શની પસંદગી કરો, એને સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો અર્થ તમે કહી શકો. બીજા પેરેગ્રાફની અંદર શું કહે છે? કે જો સમષ્ટિમાંથી એક પછી એક એકમની પસંદગી કરવામાં આવે, અને કોઈ પણ એકમની પસંદગી કરતા પહેલા અગાઉ પસંદ થયેલા એકમ સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે, તો તેવા નિદર્શનને પુરવણી સહિતનું સરળ યાદચ્છિક નિદર્શન કહેવાય, અને જો અગાઉ પસંદ થયેલ એકમ પછીના એકમની પસંદગી પહેલાં પાછો મૂકવામાં ન આવે તો તેને પુરવણી રહિતનું યાદચ્છિક નિદર્શન કહેવાય. પુરવણી રહિત અને પુરવણી સહિતની તમને આની અંદર ચર્ચા કરવામાં આવી છે. પુરવણી રહિત અને પુરવણી સહિત,
પુરવણી રહિત નિદર્શન પદ્ધતિ અને પુરવણી સહિત નિદર્શન પદ્ધતિ પુરવણી રહિત અને પુરવણી સહિત આ બે શબ્દોનો આપણે અર્થ જાણીએ, આ જાણવાનો પ્રયત્ન કરીએ. કોનો કોનો? તો કે પુરવણી રહિત અને પુરવણી સહિત શબ્દનો મારે અર્થ જાણવો છે. બરાબર, બીજું બધું ભૂલી જાઓ. થોડોક સમય માટે આ પુરવણી રહિત અને પુરવણી સહિત શબ્દ વિશે ધ્યાન આપો. જો હું તમને સમજવાનો પ્રયત્ન કરું, તમે સમજી જશો 5 મિનિટની અંદર. જો પુરવણી રહિત અને પુરવણી સહિત નિદર્શ એટલે કે સેમ્પલની પસંદગીની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શબ્દો પહેલાં વ્યવસ્થિત રીતના સમજી લેજો. પુરવણી રહિત અને પુરવણી સહિત, માની લ્યો મારા હાથની અંદર 10 ચોક છે. ચોક કેટલા છે? 10. હવે મારે આ ચોકનો અભ્યાસ કરવો છે. શું અભ્યાસ કરવો છે? તો કે આ ચોક કેટલા શબ્દો લખી શકે છે બોર્ડ ઉપર. મારે શું કરવું છે કે ભાઈ મારે આ ચોક વિશે અભ્યાસ કરવો છે. તો કે કેવો અભ્યાસ કરવો છે? તો કે મારે એ જાણવું છે કે આ એક ચોક દ્વારા બોર્ડ ઉપર હું કેટલા શબ્દો લખી શકું છું. બરાબર, તો આ જાણવા માટે તો શું કરવું પડે ખબર? એક ચોક લેવો પડે અને બોર્ડ ઉપર લખ્યા જ રાખવું પડે જ્યાં સુધી આ ચોક ખતમ થાય નહીં. એકવાર આ ચોક ખતમ થઈ જાય પછી બોર્ડ ઉપર લખેલા શબ્દોને ગણી લેવાના, જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે આ એક ચોકથી બોર્ડ ઉપર કેટલા શબ્દો લખી શકાય છે. આ મારે પ્રયોગ કરવો છે. બરાબર, અને હું તમને પુરવણી રહિત અને પુરવણી સહિત એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો શું થાય? તો કે આમાંથી કોઈ પણ જાતનો પક્ષપાત રાખ્યા વગર, બરાબર છે, કોઈ પણ એક ચોક પસંદ કરી લઉં છું અને એક ટીચરને આપી દઉં, ભાઈ તમે લખવાનું શરૂ કરી દો. બરાબર, જ્યાં સુધી આ ચોક ખતમ ન થાય ત્યાં સુધી હું લખવાનું કહી દઉં છું. બરાબર, એણે લખી નાખ્યું. બરાબર, જેથી કરીને મને આઈડિયા આવી ગયો કે ભાઈ કેટલા શબ્દો લખી શકાય છે. પછી તો કે ક્યારેક એવું બનતું હોય કે ન બનતું હોય, કે કોકના અક્ષર મોટા થતા હોય તો ઓછા શબ્દ લખી શકાય, કોકના અક્ષર નાના થતા હોય તો વધારે શબ્દ લખી શકાય. તો મેં એક બીજા શિક્ષકને આ બીજો ચોક આપ્યો કે ભાઈ તમે આ તમે રાખો અને તમે બોર્ડ ઉપર લખો જ્યાં સુધી આ ચોક ખતમ થાય નહીં ત્યાં સુધી, અને પછી આપણે ગણી લેશું કે આ ચોક દ્વારા કેટલા શબ્દો બોર્ડ ઉપર લખી શકાય છે. ટૂંકમાં મારો આ અભ્યાસ કરવા પાછળનો કારણ એ છે કે મારે એ જાણવું છે કે એક ચોક દ્વારા શિક્ષક બોર્ડ ઉપર કેટલા શબ્દો લખી શકે છે. બરાબર, આ મારો અભ્યાસ. હવે જોજો, મારી પાસે 10 ચોક છે અને હું તમને પુરવણી રહિત અને પુરવણી સહિતની પસંદગી કરવા માગું છું. હવે માની લ્યો કે તમે આ ને ચોક નહીં, એક જાતની પેન સમજી લ્યો, અને પેનનો એ જ ઉદ્દેશ્ય છે કે ભાઈ કેટલા શબ્દો હું લખી શકું છું. ચોક છે મારા હાથમાં, મારી હાથમાં પેન નથી, પણ તમે આને પેન સમજી લ્યો, પેન, બોલ પેન. બરાબર, તો હું યાદચ્છિક રીતના કોઈ પણ જાતનો પક્ષપાત રેખા વગર એક પેનની પસંદગી કરીશ. બરાબર, આ હું કોઈ પણ શિક્ષકને કહીશ કે આનાથી તમે લખો, જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી લેખા રાખો, અને પછી આ પેનને જોઈ લેજો, હું સાઈડમાં મૂકી દઉં છું. પછી તો કે એક બીજી પેન યાદચ્છિક રીતના કોઈ પણ જાતનો પક્ષપાત રાખ્યા વગર હું આમ એક પસંદ કરું છું, બીજા શિક્ષકને આપું છું, એને હું કહું કે તમે લખો, આનાથી કેટલા શબ્દો લખાય છે એ મારે જાણવું, બીજા શિક્ષકને આપ્યું, અને એ પેન પાછી એ બીજા શિક્ષકે લખી પૂરી કરી નાખી, આખી આખી પૂરી કરી નાખી, અને એ પેન મેં પાછી અહીંયા બીજે સાઈડમાં મૂકી દીધેલી છે. પછી
ત્રીજા શિક્ષકને બોલાવ્યા, એને મેં એક યાદચ્છિક રીતના કોઈપણ જાતનો પક્ષપાત રાખ્યા વગર એક પેન પસંદ કરી આ કરી લીધી. એ મેં પેન ત્રીજા શિક્ષકને આપી અને કીધું કે લખો, આ તમારા બુકની અંદર લખો, મારે જાણવું છે કે કેટલા શબ્દો કે કેટલા પેજ તમે લખી શકો. એણે લખીને અને એ ખાલી થઈ ગયેલી પેન મને પાછી આપી. એ પેન પાછી હું આની સાઈડમાં મૂકી દઉં છું, બરાબર છે? હવે મને આ ત્રણ પેનના આધારે મને આઈડિયા આવી ગયો છે કે કેટલા શબ્દોને કેટલા પેજ લખી શકાય છે. ઓકે, ડન. હવે તો કે મેં આ સાઈડમાં લીધેલી પેન છે ને એને હું પાછી લઈ લઉં છું. પહેલા પ્રયોગની અંદર શું કર્યું તો કે એક પેન લીધી, લખાવડાવી, સાઈડમાં મૂકી. બીજી પેન લીધી, લખાવડાવી, સાઈડમાં મૂકી. પછી તો કે ત્રીજી પેન લીધી, લખાવડાવી, સાઈડમાં મૂકીશ. ધ્યાનમાં રાખજો. હવે બીજો પ્રયોગ, બીજો પ્રયોગ યાદચ્છિક રીતે કાંઈ પણ જોયા વગર એક પેનની પસંદગી કરી. પાછા એક સાહેબને આ લખવા માટે મેં પેન આપી, એને પેન લખી લીધી. આ પેનથી લખી લીધું, આ પેન ખાલી થઈ ગઈ. આ ખાલી થઈ ગઈને એ પેન મને પાછી આપી અને હવે હું આને સાઈડમાં મૂકતો નથી, જો એને હું પાછી છે ને સમષ્ટિની અંદર પાછો મૂકી દઉં છું. વળી પાછો બીજી પેન કાઢી, બીજા સાહેબને આપી, એને લખી નાખ્યું. પેન ખાલી થઈ ગઈ, મને એણે પેન પાછી આપી. સાઈડમાં મૂકવાની બદલે હું આ પેનને પાછી સમષ્ટિની અંદર મૂકી દઉં છું. વળી પાછું કોઈપણ જાતનો પક્ષપાત રાખ્યા વગર ત્રીજી પેન કાઢી, ત્રીજા સરને લખવા માટે આપી, એને લખી નાખી. પાછી ખાલી થઈ ગયેલી પેન મને પાછી આપી. સાઈડમાં મૂકવાની બદલે એને પાછી હું સમષ્ટિમાં મૂકી દઉં છું. બે રીતના પ્રયોગ કર્યા આપણે. જો એકની અંદર શું કર્યું તો કે પેન કાઢી, લખી, સાઈડમાં મૂકી. કાઢી, લખી, સાઈડમાં મૂકી. અને બીજા પ્રયોગની અંદર શું કર્યું ખબર આપણે? પેન કાઢી, લખી અને પાછી સમષ્ટિમાં મૂકી દીધી. જો શું થયું તો કે પહેલા પ્રયોગની અંદર પેન કાઢી, લખી, સાઈડમાં મૂકી દીધી. બીજા પ્રયોગની અંદર પેન યાદચ્છિક રીતે કાઢી, લખી અને સમષ્ટિમાં પાછી મૂકી દીધી. ખ્યાલ આવ્યો? તો હવે જે હું કહું ને એ બહુ વ્યવસ્થિત રીતના સાંભળજો. જો કોઈ તમારું નિદર્શ ઉપર પ્રયોગ કરવામાં આવે અને એ પ્રયોગ થઈ જાય પછી આ તમારા નિદર્શને સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે નહીં, એટલે કે સાઈડમાં મૂકવામાં આવે. જો હું શું બોલ્યો એ સમજો, કે કોઈ પણ તમારો સમષ્ટિમાંથી નિદર્શ લેવામાં આવે, એની ઉપર પ્રયોગ કરવામાં આવે અને એ પ્રયોગ કર્યા પછી આ નિદર્શ સમષ્ટિમાં પાછો મૂકવામાં ન આવે અને આવી રીતના સાઈડમાં મૂકવામાં આવી દેવામાં આવે, તો એને પુરવણી રહિતની નિદર્શન પદ્ધતિ કહેવામાં આવે. કેવી? પુરવણી રહિત, બરાબર. અને જો તમે જે આ એકમ અભ્યાસના અભ્યાસ કરવા માટે તમે સમષ્ટિમાંથી ઉઠાવો, અભ્યાસ કરી લ્યો અને આનો આ એકમ પાછો સમષ્ટિમાં જ મૂકી દ્યો, તો એને પુરવણી સહિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? આ છે પુરવણી રહિત અને પુરવણી સહિતની વાત. હજી એકવાર, સમષ્ટિમાંથી એકમ ઉઠાવો, પ્રયોગ કરો, પ્રયોગ કર્યા પછી આ તમારો જે સેમ્પલ, આ તમારો નમૂનો, આ જે તમારું નિદર્શ છે એને સમષ્ટિમાં મૂકો નહીં અને સાઈડમાં મૂકી દો, તો એને પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કહેવાય. પણ તમે આ એકમ સમષ્ટિમાંથી ઉઠાવ્યો, પ્રયોગ કર્યો અને આનો આ એકમ વળી પાછો તમે સમષ્ટિમાં મૂકી દીધો, તો આને કહેવાય પુરવણી સહિતની યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. આને કહેવાય પુરવણી સહિત અને પુરવણી રહિત. કહેવાનો ભાવ અર્થ શું? તો કે સમષ્ટિમાંથી કોઈ પણ એકમ ઉઠાવવામાં આવે પ્રયોગ કરવા માટે અને એનો એ એકમ
તમે સમષ્ટિમાં મૂકો નહીં અને એને સમષ્ટિમાં પાછો સમાવેશ કરો નહીં તો એને પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કહેવાય. અને જો એ એકમને વળી પાછો તમે સમષ્ટિની અંદર ઇન્ક્લુડ કરી દો તો એને પુરવણી સહિતની યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કહેવાય. પાછો મૂકો તો સહિત, પાછો ન મૂકો તો રહિત. બરાબર જ છે ને? જો તમે એકમ પાછો મૂકો તો સહિત, ન મૂકો તો રહિત. બરાબર? તો આવું આ જ ટોપિક તમને સ્ટાર્ટિંગમાં આપ્યો હતો ત્યારે મેં એમ કીધું પછી સમજાવીશ. બરાબર? સ્ટાર્ટિંગમાં એટલે તો કે આપણું જે પેજ નંબર 249 જ્યાંથી આપણું ચેપ્ટર શરૂ થયું હતું ત્યાં લગભગ બીજા કે ત્રીજા પેરેગ્રાફની અંદર જ પુરવણી સહિત અને પુરવણી રહિતની ચર્ચાઓ હતી. મેં તમને એમ કીધું હતું કે પછી સમજાવીશ અને એ પાછું આવ્યું આગળના ટોપિકની અંદર એટલે મેં સમજાવી દીધું. એનો અર્થ શું થયો? તો કે બે એક જ ટોપિક છે, બે જગ્યાએ આપ્યા હતા. એકવાર મેં સમજાવી દીધું, વાત થઈ ગઈ પૂરી, તમે સમજી ગયા, ખ્યાલ આવ્યો? તો પુરવણી રહિત અને પુરવણી સહિત બે રીતે યાદચ્છિક પ્રયોગ કરવામાં આવતા હોય. આમાં થાય કેવું ખબર છે? આમાં થાય કેવું ખબર, ખાલી સમજી લ્યો. માની લ્યો કે હવે આ ચોક નથી, આ લોટરી લગાડવા માંડે. લોટરી એટલે સમજોશ ને કે ભાઈ એક લોટરીનો ડ્રો કરવામાં આવે, એમાં બધાય જેટલા જેણે ફી ભરી હોય ને લોટરી માટેની એ બધાની ચિઠ્ઠીઓ લખવામાં આવે અને ચિઠ્ઠીઓ એક સાથે મૂકવામાં આવે અને એ ચિઠ્ઠી મૂકી અને એ ચિઠ્ઠી પસંદ કરવામાં આવે અને જેનો નંબર એમાં નીકળે એને એ વસ્તુ લાગી જાય, એ ઇનામ લાગી જાય. આવો પ્રયોગને લોટરીનો પ્રયોગ કહેવામાં આવે. આપણે હવે ગામની અંદર તમને ખબર હોય તો આ બધા એમ પ્રયોગ થવા માંડ્યા છે લકી ડ્રોના. એમાં બાઇક હોય, સ્કૂટર હોય, ઘરની સાધન ને એવું બધું ઘણું બધું હોય છે કે ભાઈ આવો લોટરીનો લકી ડ્રો રાખે, 1000-1500 એના મેમ્બર હોય, એની વાર્ષિક લવાજમની ફી ભરતા હોય, પછી મહિને એકવાર ડ્રો થતો હોય, ડ્રોની અંદર બધાયના ચિઠ્ઠીઓ એક ડ્રમની અંદર રાખવામાં આવતા હોય, પછી ડ્રમમાંથી એક મહિનાની અંદર એક કે બે ચિઠ્ઠી પસંદ કરવામાં આવે, જેનો નંબર નીકળી ગયો એને એ લોટરી લાગી ગઈ, એટલે કે જે કાંઈ ઇનામ હોય એને મળી જાય. તો એની અંદર કેવું થાય જુઓ તમે, આ એ પરિસ્થિતિને મગજમાં રાખી અને આ પુરવણી રહિત અને પુરવણી સહિતનું તમે જુઓ તમે શું થાય કે આ તમે એક ચિઠ્ઠી ઉપાડી. બરાબર? આ ચિઠ્ઠી ઉપાડી, આની અંદર જેનો નંબર હશે એને ઇનામ લાગશે, એને ઇનામ લાગી ગયું. પછી આ ચિઠ્ઠી કોઈ દિવસ આ લોટરીના ડબ્બાની અંદર મૂકવામાં આવે નહીં. એનો અર્થ શું થયો? તો કે એક વ્યક્તિને પસંદ થવા માટેનો એક જ વખત મોકો મળે. જો એક વખત એ પસંદ થઈ ગયો, જો આ પસંદ થઈ ગયેલો વ્યક્તિ છે એને પાછો આની અંદર મૂકવામાં આવે નહીં, ઈ ગયો, હવે બીજી વખત એને ઇનામ નહીં મળે, આ પુરવણી રહિત થયું. પણ આ ચિઠ્ઠી હું આની અંદર મૂકી દઉં, હવે જો આ ચિઠ્ઠી ઉપાડી, નંબર લાગ્યો, ઇનામ મળી ગયું, હવે આ ચિઠ્ઠીને પાછી હું ડ્રમની અંદર પાછી મૂકી દઉં, તો બની શકે કે આવનારા 1-2-4-5 મહિનાની અંદર પાછું ને પાછું એના એ જ નંબરની ચિઠ્ઠી નીકળી શકે અને એકના એક વ્યક્તિને 2-3-4 વખત ઇનામ લાગી શકે. ખ્યાલ આવ્યો? એનો અર્થ શું થયો? તો કે પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિની અંદર કોઈ પણ એક નિદર્શને પસંદ થવાનો એક જ વખત મોકો મળે, પણ પુરવણી સહિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ હોય ને એમાં એકના એક એકમને પસંદગી થવા માટેની ઘણી બધી, જેને કહેવાય ને કે ઘણી બધી શક્યતાઓ થઈ શકે. ખ્યાલ આવ્યો આખી વસ્તુનો? એટલે આપણે જે લકી ડ્રો ગામમાં જોઈએ છે ને, બરાબર, જે લકી ડ્રો થતા હોય એ આ રીતે થતા હોય પુરવણી રહિત. એનો અર્થ શું? તો કે એકના એક વ્યક્તિને બીજી વખત ઇનામ મળવું જોઈએ નહીં. ખ્યાલ આવ્યો? જો આવી રીતના કરો ને પુરવણી સહિત, તો તમે શું કરો, એક ચિઠ્ઠી ઉપાડો, ઇનામ લાગી ગયું, એક ચિઠ્ઠી ઉપાડો, ઇનામ લાગી ગયું, પછી શું થાય? તો કે એની ચિઠ્ઠી પાછી તમે ડ્રમમાં મૂકી દીધી, વળી પાછું 2-3-4 મહિના પછી ડ્રો થાય તો એની ચિઠ્ઠી તમારા હાથમાં આવે તો એકના એક વ્યક્તિને 2 વાર ઇનામ લાગી જાય, તો એ તો સારું ન લાગે ને. કોઈ એવા વ્યક્તિઓ હોય કે જેને એકે વાર ન લાગે ને, 1-2-3 વ્યક્તિ એવા હોય કે જે વર્ષની અંદર 2-3 વખત ઇનામ લાગી જાય, તો ચીટિંગ કહેવાય ને એક પ્રકારની.
તો જે આપણા લકી ડ્રો થતા હોય ને બજારની અંદર, એ આ રીતે થતા હોય. આ પહેલી રીતે પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ, ખ્યાલ આવ્યો? એટલે કે કહેવાનો ભાવ અર્થ શું? તો કે નિદર્શને પસંદ થઈ ગયા પછી તમે સમષ્ટિમાં પાછો ન મૂકો એને રહિત કહેવાય, અને જો તમે એ નમૂનાને પાછો મૂકી દો સમષ્ટિની અંદર તો એ સહિત કહેવાય. ખ્યાલ આવે? જનરલી આનો ઉપયોગ આપણે માર્કેટમાં થતો વધારે જોતા હોઈએ છીએ. કોનો? તો કે પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો. ખ્યાલ આવ્યો? તો આ હતું પુરવણી રહિત અને પુરવણી સહિત. ખાસ કરીને આપણે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો જ ખ્યાલ મેળવો છે કે જે આપણને ચોપડીની અંદર બાબતો આપેલી હતી. આપણે કોનો ખ્યાલ મેળવો છે? તો કે ભાઈ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ. એ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિએ સૌ પ્રથમ શું કીધું હતું? તો કે સમષ્ટિના એકમોને સમાન તક મળવી જોઈએ પસંદગી થવા માટેની. એની માટે મેં તમને ઓલું એક્ઝામ્પલ આપ્યું હતું, ઓલા શિક્ષક બહારના શિક્ષકને બોલાવીને 5 રોલ નંબર મેં પસંદ કરાવ્યા અને એવી રીતના મેં પસંદગી કરાવી. એ પણ આપણને આમાં ચોપડીની અંદર આપ્યું હતું. અને પછી તો કે પુરવણી સહિત અને પુરવણી રહિતની ચર્ચા આપણને ચોપડીની અંદર કરી હતી, તો એ પણ મેં તમને સમજાવ્યું. માર્કેટના ઉદાહરણ આપીને મેં તમને સમજાવ્યું, બરાબર છે? જોઈ લઈએ હવે કંઈ બાકી રહી જતું હોય તો. ઇનો એ જ પેરેગ્રાફ વાંચું છું. જો સમષ્ટિમાંથી એક પછી એક એકમની, જો મેં એક પછી એક ત્રણ ચોક પસંદ, એટલે કે ત્રણ પેન પસંદ કરી હતી. એક જો સમષ્ટિમાંથી એક પછી એક એકમની પસંદગી કરવામાં આવે અને કોઈ પણ એકમની પસંદગી કરતા પહેલાં અગાઉ પસંદ કરેલ એકમ સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે તો એને પુરવણી સહિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કહેવાય. અને જો અગાઉ પસંદ થયેલ એકમ પછીના એકમની પસંદગી પહેલાં પાછો મૂકવામાં ન આવે તો તેને પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કહેવાય, બરાબર છે? એ જ મેં ચર્ચા કરી કે પાછો મૂકો તો સહિત, પાછો ન મૂકો તો રહિત, બરાબર? અને જનરલી આ રહિત પ્રમાણે માર્કેટની અંદર ગતિવિધિઓ કરવામાં આવતી હોય, મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે. પછી શું કહે છે? કે સરળ યાદચ્છિક નિદર્શના સામાન્ય રીતે યાદચ્છિક નિદર્શ મેળવવા માટેની નીચેની બે પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે. સરળની અર્થ તમે સમજી ગયા, પણ એની પાછી બે રીત છે, પેટા રીત. કઈ? તો કે એક લોટરીની રીત છે અને એક યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત છે, બરાબર છે? તો અત્યાર સુધી આપણે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો અભ્યાસ કર્યો અને એનો અર્થ આપણે સમજ્યા. હવે લોટરીની રીત અને યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીતનો આપણે આગળના લેક્ચરની અંદર એનો આપણે અભ્યાસ કરશું, બરાબર? હું એવું માનું છું કે તમે હવે જેમ કહેવાય ને કે આપણું ચેપ્ટરનું ક્રીમ સ્ટાર્ટ થઈ ગયું છે, બરાબર? ચેપ્ટર શું કહેવા માગે છે એના વિશેની આપણે માહિતી ભણતા થઈ ગયા છીએ. તો મને એવું લાગે છે કે તમે આ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો અર્થ સમજી ગયા હશો. સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિની અંદર મુખ્યત્વે બે બાબતો આપણે જાણી, તો કે સમષ્ટિના તમામ એકમોને સમાન તક મળવી જોઈએ પસંદગી થવા માટેની, અને બીજી બાબત શું જાણી? તો કે બે રીતે તમે યાદચ્છિક નિદર્શન પદ્ધતિ આવરી શકો. કઈ રીતે? તો કે એક પુરવણી સહિત અને એક પુરવણી રહિત. એકમ પાછો મૂકવામાં ન આવે તો રહિત, એકમ પાછો મૂકવામાં આવે તો સહિત. વધારે માર્કેટની અંદર રહિતનો ઉપયોગ થતો હોય છે. મેં તમને ઓલા લોટરીના ઉદાહરણ દ્વારા સમજાવ્યું એ પ્રમાણે, લકી ડ્રોના ઉદાહરણ દ્વારા સમજાવ્યું એ પ્રમાણે. ખ્યાલ આવ્યો? તો આ હતો એનો અર્થ. હવે એની પેટા રીત છે. પેટા રીત જે કાંઈ આપી હોય, લોટરીની રીત હોય કે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિની, સોરી, આ યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત હોય, આ બે રીતની અંદર તમે જોજો, તમને ખ્યાલ આવશે કે જે અત્યારે આપણે જે અર્થ મેળવો ને, બે મુખ્ય બે જે આપણે જે અર્થ મેળવાને એના અનુસંધાને જ આ બે રીતો કાર્ય કરતી હશે. એનો અર્થ અને બાકીની ડિટેલ્સ તમને આવતા લેક્ચરની અંદર આપીશ.
तो આજના આ લેક્ચરની અંદર આટલું જ. થોડુંક વિચારજો, પુરવણી રહિત અને પુરવણી સહિત કંઈક નવું તમારે ભણવામાં આવ્યું છે, ભવિષ્યમાં ક્યારેક એનો ઉલ્લેખ થશે, અને ભવિષ્યમાં થશે જો એમ કીધું તો ચાલે, કારણ કે તમે ભવિષ્યની અંદર 12મા ધોરણની અંદર ખાસ કરીને અમુક એવા ચેપ્ટરો ભણશો કે જેની અંદર પુરવણી રહિત અને પુરવણી સહિત શબ્દોનો ઉલ્લેખ થશે, ત્યારે તમને મેં અત્યારે જે નોલેજ આપ્યું એનો ઉપયોગ થશે. ચાલે એવો. તો આજના આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ, અને આ પછીના લેક્ચરની અંદર આગળની જે કંઈક મેટર છે એનો આપણે અભ્યાસ કરશું, અને મેં તમને જે ઉદાહરણ આપ્યા એના એ ઉદાહરણ દ્વારા તમે આનો અર્થ સમજવાનો પ્રયત્ન કરજો. તો આભાર, અને પ્રેક્ટિસ કરતા રહેજો.